નમસ્કાર, સૌના સંવાદોના શંખનાદમાં આપનું સ્વાગત છે. શ્યામ જોશી સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. માનવ સેવા માટે વિનામૂલ્ય માર્ગદર્શન અપાશે. માતાને અજાણ્યા વાહને અડફેટે લીધા. વૈષ્ણવી બાયોટેક લિમિટેડના કર્મચારીઓ આકરા પાણીએ. કોંગ્રેસના નગરસેવક દ્વારા નવી નોંધણી અંગે માહિતી આપી. તાલુકા પંચાયત ખાતે જનરલ સભા યોજાઈ. તંત્ર કુદરત આગળ વામણું કરાયું. દ્વારા મચ્છર હટાવ અંગેની રેલી યોજાઈ. જોઈએ અહેવાલો વિસ્તારથી. સિહોરની અનેક વિવિધ સંસ્થાઓ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે, જેમાં લાયન્સ ક્લબ, જાયન્ટ્સ ગ્રુપ, જેસિસ ગ્રુપ, ચેમ્બર ઓફ કોમર્સ સહિતની વગેરે સંસ્થાઓ માનવ સેવા કાર્યરત છે. ત્યારે સિહોર ખાતે રામકૃપા મેડિકલ ખાતે સરકારશ્રીની વિવિધ યોજનાઓની વિનામૂલ્ય માહિતી માર્ગદર્શન ચાલી રહ્યું છે. તેમજ મુખ્ય સંચાલક રસુલભાઈ પટિયાર, અંતુભાઈ દવાવાળા આ માનવ સેવાની જોત પ્રગટ કરી રહ્યા છે. હું અંતુભાઈ દવાવા, રામકૃપા મેડિકલ સ્ટોર્સ, અમારા રામકૃપા મેડિકલ સ્ટોર સંચાલિત વિનામૂલ્ય માનવ સેવા
જેમાં વિધવા સહાય, રાજકીય કુટુંબ, નિરાધાર કુટુંબ, વૃદ્ધ પેન્શન, અપંગ પેન્શન, સંત સૂરદાસ, અપંગતાનું સર્ટી, બસમાંથી મુસાફરી માટેનું કાર્ડ, રેલવે મુસાફરીનું કાર્ડ, જે કાંઈ ગવર્મેન્ટની સ્કીમ હોય તે દરેક સ્કીમનું જે કાંઈ ગરીબ લોકોને મળતા લાભ હોય તો એ બધા લાભ અપાવવા માટે અમે અમારા રામકૃપા મેડિકલ સ્ટોરથી એક માનવ સેવાનું કાર્ય ઘણા વખતથી ચાલે છે, જેમાં રસુલભાઈ પડિયાદભી અમને સાથે જેના સાથથી કે જે અમારા ગુરુ છે એની પાસેથી અમે જે જાણ્યું ને અમે જે અત્યારે કરીએ છીએ લોકોને નવાઈ લાગશે. અમારા કરેલા કામ, ગરીબ લોકોને જે સહાય મળે છે તે દર મહિને અમારે આ મેડિકલ સ્ટોર ઉપરથી કરેલા કામના 4 લાખ રૂપિયા દર મહિને ગરીબોને મળે છે ને હજી અમે એ અવિરત પ્રવાહ ચાલુ રહે એ જ ગેરવીમાં છીએ ને લોકોને અમે આહવાન આપીએ છીએ કે જ્યારે જ્યારે જે કાંઈ જરૂર પડે, જે કાંઈ ગવર્મેન્ટના ફોર્મ હોય તે પણ લાવજો. અમે અહીંયા અમારી દુકાનના સમયમાં ગમે ત્યારે આવે અમે જેટલી શક્ય એટલી સેવાઓ આપશું, વિનામૂલ્ય આપશું ને હજી અમે એ પણ એક જાહેરાત કરીએ છીએ કે ગરીબ લોકો માટે જે એફિડેવિટનો ખર્ચો પણ ન પહોંચી શકતા હોય તો એ ખર્ચો બી અમારી સંસ્થા રામકૃપા મેડિકલ સ્ટોર આપશે, એની અમે જવાબદારી લઈએ છીએ. ગરીબોના કામ કરવા એ જ અમારું ધ્યેય છે. ગરીબોને માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે અહીંયા આવે, દવાઓ પણ અમે અમારી રીતે આપતા રહીએ છીએ. અહીંથી ઘણું સંચાલન થાય છે, પાણીનું ક્રબ બી ચાલે છે. જે કાંઈ હોય તો લોકો આવે અમારે હું છે આ યોજનાનો લાભ લે ને જરૂર પડે ત્યાં જે કાંઈ હોય ગવર્મેન્ટના ફોર્મ્સ એ બી અમે ભરી દઈશું. જેવા કે
કંપની અગાઉ મોદી સાહેબના ગતિશીલ ગુજરાતમાં 2007માં વાયબ્રન્ટ ગુજરાતમાં સિલેક્ટ થયેલી કંપની છે. આ કંપનીમાં કામ કરતા 70થી વધુ કામદારોને છેલ્લા 7 માસથી પગાર નહીં ચૂકવાતા કર્મચારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને કંપની બહાર શાંતિપૂર્ણ રીતે ધરણા કરીને પોતાની માંગ પૂરી કરવા આંદોલન કરી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ આંદોલન સમેટી લેવા ધમકી આપવાના કર્મચારીઓના સણસણતા આક્ષેપને લઈને ખળબળતા મચી જવા પામ્યો છે. જો કે કર્મચારીઓ પોતાની માંગ પર અડગ રહીને હાલ રાબેતા મુજબ શાંતિથી આંદોલન ચલાવી રહ્યા છે અને આ અંગે વડાપ્રધાન સુધી પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ બાબતે આવતા દિવસોમાં કર્મચારીઓ મુખ્યમંત્રીને રૂબરૂ મળવા જવા હોવાની પણ વિગતો પણ જાણવા મળી રહી છે. ત્યારે કર્મચારીઓના કહેવા મુજબ કંપની માલિકે પૂરેપૂરી વગ ધરાવે છે. જો કે આવતા દિવસોમાં પગારની ચૂકવણીનું નિરાકરણ નહીં આવે તો નવા જૂની થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે કર્મચારીઓમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે. જ્યારે આ કંપનીમાં 70થી વધુ કામદારોના છેલ્લા 7 માસથી પગાર નથી થયા અને કામદારો પાસે કામ કરવાનીને પગાર નહીં ચૂકવતા આ કંપની સામે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે વહેલી તકે કામદારોના પગાર થાય તે જરૂરી છે. હાલના કપરા સમયમાં કર્મચારીને પૂરતું કામ કરવી, પગાર સમયસર ના ચૂકવીને શોષણ કરતી આ કંપની સામે પણ લોકરોષ છવાયો છે. અત્રે એક વાત નોંધનીય છે કે કર્મચારીઓના પગારના નાણાં ના ચૂકવીને કર્મચારીઓ સાથે ઠગાઈ કરનાર કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવાના બદલે કર્મચારીઓને પોલીસ ધમકાવી રહી છે. તો શું આ પગારની રકમનો અમુક હિસ્સો પોલીસને તો નથી આપ્યો ને આ કંપનીએ તેવી બાબતે જોર પકડ્યું છે. કારણ કે ભ્રષ્ટાચાર હજુ દેશમાંથી દૂર નથી થયો એ સૌ જાણે છે. મારું નામ ડાંગર શૈલેષ. અમે લોકોએ 7 વર્ષથી નોકરી કરવી છે આ કંપનીમાં, વૈષ્ણવી બાયોટેક લિમિટેડ કંપની સિહોર. અમને લોકો અમે અહીંયા 2.5 મહિનાથી અમે અહીંયા શાંતિપૂર્ણ રીતે આંદોલન રાખી રહ્યા છીએ અને અમે કોઈ પણ રીતે કોઈ પણ અડસડરૂપ બન્યા નથી. બાજુમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે, મોટી છે, પણ અમે કોઈ અડસડરૂપ બન્યા નથી. અમે શ્રમ અવારનવાર અને રજૂઆત કરેલી, કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી, પીએમ ઓફિસમાં મેલ કરેલા અને
ગોહિલ જેમાં ખાસ મહેન્દ્રસિંહ ગોહિલ એએસઆઈ ના હસ્તે રાખવામાં આવ્યો હતો. તેમજ આ હોલ બનાવવા લોક ભાગીદાર દ્વારા કરવાનું હોય જેમાં સિહોરના બિલ્ડર અને કન્સ્ટ્રક્શન ના શ્રી દીપકભાઈ નકોમ ત્રિપુટીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં સિહોર પોલીસ સ્ટાફ આગેવાનો પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ના જઈ રહ્યા કહી દીધું, તમે કીધું એને કઈ ના જવા. આ કઈ દો એક જ ના પાછું એને હું કઈ નઈ નીકળો બાપા. દીપક એ ભાઈ જરા સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થૂફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. હવામાન ખાતાએ આગાહી આપી, તેમ છતાં તંત્ર કુદરત સામે વામણું ગણાયું. સિહોર ખાતે ઘણા સમયથી વરસાદ માટે ફાફા પડી રહ્યા છે અને કોરી મહિનો પણ ગયો અને હવે હવામાન વિભાગ દ્વારા 5 દિવસની આગાહી કરવામાં આવી છે. પણ માત્ર વરસાદનો માહોલ થાય છે, વરસાદના સામાન્ય છાંટા આવી ગુમ થઈ જાય છે તો શું તંત્ર પણ કુદરત સામે ફાઇટ કરે તો કોણ જીતશે, હવામાન ખાતું કે કુદરત? Thank you.
સિહોર પીએચસી દ્વારા મચ્છર હટાવવા અંગે માર્ગદર્શન આપી રેલી યોજાઈ. સિહોર રાજકોટ રોડ ઉપર આવેલ સ્વસ્તિક પ્રાથમિક શાળા નંબર 11 ખાતે આજરોજ સિહોરની પ્રાથમિક હેલ્થ સેન્ટર દ્વારા મેલેરિયા હટાવો, તંદુરસ્તી બચાવો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં સ્વસ્તિક પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મેહુલભાઈ ઉડવા, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ સિહોર પીએચસીના ડૉક્ટર ધર્મેશભાઈ ડાબી, અનિલભાઈ પંડિત, ધર્મેશભાઈ જોશી સહિતનો સ્ટાફ જોડાયો હતો અને સ્કૂલના બાળકો સહિત સૂત્રોચ્ચારો સાથે ગંદકી હટાવો, સ્વચ્છતા અપનાવો, મેલેરિયા ભગાવો સાથે પ્રાથમિક શાળાના સ્કૂલમાં પ્રાથમિક શાળાનો સ્કૂલ સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ, તમામ વિદ્યાર્થીગણ, સ્વસ્તિક સોસાયટીએ શેરીએ શેરીએ રેલી સ્વરૂપે નીકળ્યા હતા. આપણી વચ્ચે આરોગ્ય કેન્દ્ર વાળા છે, એ આપણને માર્ગદર્શન દેવા માટે આવ્યા છે. ખાસ અત્યારે રોગચાળાનો સમય, ચોમાસું શરૂ થાય એટલે રોગચાળો વધારે થતો હોય છે, એમાં કેવી કેવી કાળજી રાખવી અથવા કેવી રીતે રોગોથી બચી શકાય તેવી સરસ મજાની માહિતી છે તે આપણને મળશે. મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ તો એના વિશે આપણને માહિતી આપશે. સામાન્ય રીતે આપણે આપણા ઘરમાં જે ટાંકી ને એવું હોય, ચોખ્ખા પાણીની ટાંકી ભરેલી હોય તો એમાં જે ઓલા પોરા થઈ જાય છે ને, પોરા ખબર છે તમને, પાણીમાં હોય છે તો એમાંથી પછી મચ્છર બને છે. એટલે એવા જે આપણા ઘરે એ જે ટાંકી છે પાણી ભરી લઈને અઠવાડિયામાં સાફ કરી નાખવા, અને ખાસ કરીને જો પોરા ને એવું હોય તો પેલી ગાથી કેવું આવે એનાથી વ્યવસ્થિત સાફ કરીને પછી અઠવાડિયે પાણી બદલાવી નાખવું. પછી આપની અત્યારની પરિસ્થિતિ કેવી છે? આતંકવાદીઓની વાત સાંભળી છે ને? આતંકવાદીઓ ધડાધડ બધી દુશ્મનાવટ કરે છે, નિર્દોષ માણસોને મારે છે, તો આતંકવાદીઓ ગમે ખરા? તો એના માટે આપણે પગલા લેવા પડે ને? એમ આપણા પરિવારના આરોગ્ય માટેના મચ્છર આતંકવાદી છે. શું છે? તો એના પગલા લેવા પડે. તો એકલા હાથે તાળી પડશે નહીં. તમે આવતીકાલનું ભવિષ્ય છો, તો તમે અમને સહકાર નહીં આપો તો કશું થવાનું નથી. સરકાર 2022 ની અંદર મેલેરિયા મુક્ત ગુજરાત કરવા માંગે છે, કરી શકશું આપણે? હોકાર ઓળખો આપો, બધાએ કામ કરવું પડશે. બરોબર? તમે જ્યાં જ્યાં રહો છો, તમારી આજુબાજુની વસ્તી છે એની પણ તમારે જવાબદારી લેવી પડશે. પેદા થાય છે જે પાણીજન્ય રોગો થાય છે, એના અટકાવવા આપણે જો સાથે મળીને કામ કરશું તો કશું અશક્ય નથી. બરોબર? તો આવું બધું આપણે કરશું. તમારા ઘરની અંદર પાણી ક્યાં ભરેલું હોય છે? નીચે ટાંકામાં, ટાંકીમાં, ગોળામાં. તમારી સંડાસ જવા માટેની ટાંકી છે તો એ ટાંકીની અંદર તમે ઉગાડી રાખશો. ત્યાં મચ્છર આવ્યું, ઈંડા મૂક્યા, વયું ગયું. હવે મચ્છરના ઈંડામાંથી પોરા થાય, ભલે એવા પોરા જોઈએ છે ને, એ પોરામાંથી મચ્છર બને. તમારા ઘરે મચ્છર બન્યું, પહેલા બટકું કોને ભરશે? ભરશે ને. તો ચિકનગુનિયા, મેલેરિયા, ડેન્ગ્યુ આ બધું આનાથી થાય છે. આપણે અટકાવવું છે કે નથી અટકાવવું? આપણા ઘરમાંથી 25,000 રૂપિયા જાય ગમે છે કોઈને? બરોબર? કોઈ આપણા ઘર પણ જો પૈસો ક્યાંય બહાર નહીં જાય, બરોબર ને, દવાખાનામાં પૈસો તમારો નહીં વપરાય તો તમે નવો ડ્રેસ લઈ શકશો, શિક્ષણ પાછળ પૈસા વાપરી શકશો, તમારા ઘરમાં બીજી પ્રગતિ કરવી હોય તો કરીશું. આપણા શાસ્ત્રોમાં પણ કીધું છે, પહેલું સુખતે જાતે નર્યા. આપણે સૂટેવો કેળવી, વહેલા ઉઠીએ, નખ ટૂંકા રાખીએ, વાળ સાફ રાખીએ, બરોબર, કપડાં ચોખ્ખા પહેરવાના. હું અર્બન હેલ્થ ઓફિસર ઓફિસ વતી અહીંયા ડેરી અને મેલેરિયાનું આયોજન કરવા માંગુ છું. અહીં ડૉક્ટર ધનેશ ડાબી આચાર્ય છે અને આરોગ્ય તંત્રમાં હવે તાલુકા હેલ્થ કચેરી તરફથી હું ઇન્ચાર્જ બીએસીઓ અને તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. 2022 ની અંદર મેલેરિયા મુક્ત ગુજરાત કરવાની સરકારશ્રીની નેમ છે. આ નેમમાં ભાવનગર જિલ્લા પંચાયતના આદેશ મુજબ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર એચ પટેલ સાહેબ, જિલ્લા મેલેરિયા અધિકારી ભૂમિકા સાહેબ મેહુલભાઈ ચૌહાણ,
શાળા કઈ પ્રાથમિક શાળા છે? સ્વસ્તિક પ્રાથમિક શાળા નંબર 11 ના આચાર્ય સાહેબ તેના બાળકો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ પ્રશંસનીય સહયોગ મળ્યો છે. ઓકે. બોલતા જાય બોલો કા સમાપ્ત થયા. ઉદ્યોગવાળો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.